અમીનપુર ખાતેથી મહેસૂલ પ્રધાન કૌશિકભાઈ પટેલના હસ્તે સેવા સેતુ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો, જેમાં વિવિધ યોજના કે સહાયના લાભાર્થીઓને સહાયના ચેક તેમજ કીટ પ્રદાન અને મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નામીનપુર ખાતે ચતુર્થ સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. સામાન્ય નાગરિકના પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે પ્રતિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુના ચોથા તબક્કાના સમગ્ર રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત અમીનપુર ખાતેથી મહેસૂલ પ્રધાન કૌશિકભાઈ પટેલના હસ્તે સેવા સેતુ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં વિવિધ યોજના કે સહાયના લાભાર્થીઓને સહાયના ચેક તથા કીટ પ્રદાન અને મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં સેવા સેતુના ત્રણ તબક્કામાં જિલ્લાના 60,000થી પણ વધુ લાભાર્થીઓને લાભવંતી કરાયા છે. ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સરકાર પ્રજાને દ્વાર આ મહામંત્રને ધ્યાને લઈને સેવા સેતુ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં આજે તમામ જિલ્લાઓમાં ચોથા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનું આજે શુભારંભ કરવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકામાં અમીનપુર ગામે સાબરકાંઠા જિલ્લાનો આજનો સેવા સેતુ કાર્યક્રમ સવારથી જ મોટી સંખ્યામાં લાભાર્થીઓ લાભ લેવા માટે અહીંયા આવ્યા છે. અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં અગાઉ જે ત્રણ તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ થયા એની અંદર ગ્રામ્ય વિસ્તારમાં આશરે લગભગ 57,000-58,000 લાભાર્થીઓએ વિવિધ પ્રકારના લાભાર્થીઓ લાભ લીધા. વિમલ પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા.